नमस्ते विद्यार्थी मित्रों, स्वागत है तमारू शारदाबा शिक्षण संकुलना वीडियो एज्युकेशन नी अंदर। हूँ बिंदिया टीचर। आज भणीशुं धोरण 5 नी अंदर पर्यावरण एटले के आसपास तेनी अंदर आपणे पाठ नंबर 3 स्वाद थी पाचन सुधी तेनी अंदर आपणे बे पाठ एटले के वीडियो आपणे बे पाठनी अंदर जोई चूक्या छीए। हवे त्रीजो पाठ जोईए ते पहेला थोड़ूक रिविजन कर लईए के आपणे शुं शुं भण्या हता। तो तेनी अंदर आपणे हेन्सी अने तेनी बहेनની જે રમત રમતા હતા એ જોઈ હતી, તેમજ જુદા જુદા સ્વાદ વિશે આપણે જોયું હતું, અને આપણને જીભ સાફ કર્યા બાદ કઈ જગ્યાએ આપણને વધારે સ્વાદ અનુભવાય છે તે પણ જોયું હતું, અને જીભ સાફ કર્યા બાદ ઉપર આપણને શું શું દેખાય છે એટલે કે નાના નાના ટપકાઓ તે શેના છે એટલે કે રસાંકુરો છે, અને જે રસાંકુરો છે તેના દ્વારા આપણે શું અનુભવી શકીએ છીએ, તો સ્વાદ અનુભવી શકીએ છીએ। તો હવે આપણે અહીંયા સુધી જોયું હતું, તો શરૂઆત કરીએ। તમારી આંખો બંધ કરો અને કહો। તો બંધ કર્યા બાદ આપણે શું કરવાનું કહે છે, જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો, હેન્સી અને સરોજે કર્યું એમ તમારા મિત્ર સાથે રમત રમો। હવે આપણે પણ જુદા જુદા સ્વાદની વસ્તુઓ એકઠી કરીશું, હેન્સીએ જે કર્યું એમ આપણે પણ કરવાનું છે। તમારા મિત્રને ખાવાની વસ્તુઓ ચખવાનું કહો અને પૂછો, બરાબર? આપણા મિત્રને કહીશું કે તું ચાખ, અને પછી આપણે પૂછવાનું છે કે તે કયા સ્વાદની વસ્તુ ચાખી છે, તેનો સ્વાદ કેવો હતો, ખાવાની વસ્તુ કઈ હતી। ધારો કે તેને ગોળ ખાધો છે, ધારો કે રોટલી ખાધી છે, તો રોટલી કેવી છે, ખારી છે, મોળી છે, બરાબર? ગોળ છે તો ગળ્યું છે, ભાત છે તો મોળું છે, મીઠું છે તો ખારું છે, એવું। તમારી જીભના કયા ભાગ ઉપર વધારે તમને વધારે સ્વાદ લાગે છે, આગળ પાછળ ડાબી બાજુ કે જમણી બાજુ? તો વિદ્યાર્થી મિત્રો, આ જીભ પરનો જે પાઠ છે તે ખાસ કરીને આગળનો ભાગ તે આપણને ગળ્યો સ્વાદ અનુભવાય છે, બરાબર? અહીંયા આપણને વચ્ચેના ભાગ પર કડવો અનુભવીએ છીએ, સાઈડ પર આપણે ખારો અને એવા ભાગ અનુભવતા હોઈએ છીએ। હું જીભ પરનો જે ભાગ વિડીયો છે એ હું અલગ બનાવીને મૂકીશ, જેથી કરીને તમને વધારે યાદ આવે અને લખેલું હશે કે અહીંયા આ સ્વાદ પરખાય છે, તો તમારે જલ્દી મગજમાં બેસી જશે। તમારે જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાય છે આપેલા ચિત્રમાં તે ભાગ બતાવો, પછી તમે આ જે વિડીયો જોઈ લો ત્યારબાદ તમારે એ ભાગ તમારે બતાવી દેવાના રહેશે। એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો, જેમ કે જીભ નીચે હોઠ પર મોંમાં તાળવે અને ત્યાં કોઈ સ્વાદ જણાય છે, તો બરાબર? તો એક જ વસ્તુ અહીંયા કેવી રીતે મૂકવાની છે, તો જીભના ટેરવા પર, સાઈડ પર, છે કે અંદરના ભાગે કેવી રીતે મૂકવાય છે તો તમારે જોવાની છે। તો જીભના સ્વાદ પારખતા ભાગો દર્શાવો। તો જીભના સ્વાદ પારખતા ભાગો દર્શાવવાના છે, હું તમને પીક મોકલીશ, તમે સારી રીતે દર્શાવી દેજો, બરાબર? કાં તો આપણે સ્વાદેપોથીની અંદર પણ આવશે તે, હું જ્યારે સ્વાદપોથીના પીક મોકલું ત્યારે તમારી ખબર પડી જશે, બરાબર ને? હવે છે તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય, ત્યાં થોડા ખાંડ કે ગોળ મૂકો, તમને કોઈ સ્વાદ આવે છે, આવું કેમ થયું? હવે આપણે અહીંયા બતાવેલા નમૂના પ્રમાણે આ રીતે જીભ સાફ કરવાના છે, અને જોવાનું છે મિરરની અંદર કે આપણા જીભની અંદર નાના નાના ટપકા એટલે કે રસાંકુરો છે, અને શું કહે છે, રસાંકુરો નાના નાના જે ટપકાઓ છે તેને, અને તેના દ્વારા આપણે સ્વાદ અનુભવીએ છીએ। તો અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ, તેમની સપાટી કેવી દેખાય છે, તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે, બરાબર? તો આ રીતે આપણે શું કરીશું, તો નાના નાના ટેકરા જોવાના છે, બરાબર? ફોલ્લીઓ ફૂટકીઓ જેવું દેખાશે તમને, તો એ આપણા શું છે, એને શું કહેવાશે, તો રસાંકુરો। ચર્ચા કરો અને લખો, જો કંઈ તમને આંબળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને સમજવામાં થોડી મુશ્કેલી થશે, હા, કારણ કે થોડી ઘણી કાકડીનો સ્વાદ પણ થોડો ગળ્યા ઉપરનો હોય છે, તેમજ આંબળા પણ શરૂઆતમાં ખાટા હોય છે, બરાબર? અને ત્યારબાદ વધુ ચાવતા આપણને ગળ્યું લાગે છે।
નીચેની વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો? ટામેટા, ડુંગળી, વરિયાળી, લસણ. તો આપણે જો ટામેટા હોય તો ટેસ્ટ કરીને ખબર પડી જાય, ડુંગળી હોય એ પણ ખબર પડી જાય, વરિયાળી સ્મેલથી ખબર પડી જાય, અને લસણનો પણ એની પણ સ્મેલ આવે છે, બરાબર. તો દરેક વસ્તુ પારખવાની અમુક ટેકનિક હોય છે. તમે જાણતા હોય એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવો. હવે આપણા જાણતા હોય એવા સ્વાદ વિચારવાના છે અને એમને કેવી રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ, એટલે કે સમજાવી શકીએ તે આપણે વિચારવાનું છે, બરાબર. જ્યારે હેન્સીએ અમુક વસ્તુઓ ચાખી તો તેણે સી 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 કહ્યું. તમારા મતે તેણે શું ખાઈ લીધું છે? એમ તો હેન્સીએ જ્યારે અમુક વસ્તુઓ ખાધી ત્યારે એને એટલે કે થૂકી દેવાનું એનું મન થયું. તો એણે શું ખાઈ લીધું હશે? તો આપણને તરત જ ખબર પડી જાય, એને કદાચ કડવી વસ્તુ ખાઈ લીધી હશે. તમે કેટલાક સ્વાદ સમજાવતા અવાજ કેમ નથી આવતા? તો આપણે એવા કેટલાક સ્વાદ સમજાવીએ, એટલે કે સ્વાદ સમજતા હોઈએ, બરાબર, તે વ્યક્તિના હાવભાવથી આપણને ખબર નથી કે તેને શું ખાધું છે. પણ જો એને ખાટું મોંમાં મૂકી દીધું હશે ને તો અને એની સાથે આંખો પણ બંધ થઈ જશે, બરાબર. એક એક્ઝામ્પલ તરીકે, જો ગળ્યું ખાધું હશે તો આમ મસ્ત એનું મોઢું સરસ એવું એવા હાવભાવ આપશે, બરાબર, આપણે સમજી શકીશું. તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોને તમે શું ખાધું છે તે ધારવા કહો. હવે હાવભાવ પરથી મિત્રોને ધારવાનું કહેવાનું છે. ચલો મેં શું ખાધું હશે, બરાબર. આ રીતે ચાવો અને સારી રીતે ચાવો, આમાંથી શું તફાવત છે? તો ચાવો અને સારી રીતે ચાવો આની અંદર આપણે ઘણો બધો તફાવત છે. હવે જોઈએ તો કેવી રીતે, બરાબર. દરેક જણ બ્રેડનો ટુકડો અને રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લો. તો આ ત્રણ વસ્તુઓ, બ્રેડનો ટુકડો, રોટલીનો ટુકડો તેમજ થોડો રાંધેલો ભાત લેવાનું છે, બરાબર. તો એટલું લીધા પછી હવે શું કરવાનું છે? તો તમારા મોંમાં મૂકો, 3-4 વખત ચાવો અને ગળી જાઓ. હવે એ ત્રણ વસ્તુઓ વારાફરતી આપણા મોંમાં મૂકીશું અને 3-4 વખત ચાવીશું. રેગ્યુલર આપણે આટલું જ ચાવીએ છીએ, હા, વધારે નથી ચાવતા. તો અને પછી એને ગળી જવાનું છે. તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે, તો તમારે અનુભવવાનું છે. તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે. હવે બીજો ટુકડો લો અને ચોખા લો, બરાબર. બીજો ટુકડો લો અથવા ચોખા લો અને તેને 30-32 વખત ચાવો. હવે કોઈ પણ વસ્તુ છે એને આપણે 30-32 વખત ચાવવાની છે, બરાબર. ચાહે કોઈ પણ આપણે રોટલીનો ટુકડો ખાતા હોઈએ કે બ્રેડ હોય કે પછી ચોખા હોય, કોઈ પણ વસ્તુ આપણે મોંમાં મૂકીએ છીએ તો એ ભોજન તરીકે આપણે સ્વીકારીએ છીએ. તો એ આપણે કેવી રીતે ખાવાની છે? તો એ 30-32 વખત ચાવવાની છે. ઘણી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફેર છે? તો આ પ્રશ્નાર્થ છે. હા, ઘણી વખત ચાવ્યા પછી આપણો સ્વાદમાં ઘણો બધો ડિફરન્સ આવી જાય છે. ચર્ચા કરો, શું ઘરમાં તમને કોઈએ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવા કહ્યું છે જેથી ખોરાક સારી રીતે પચી જાય? તેઓ આવું કેમ કહે છે? તો આપણે કોઈએ ઘરમાં જ્યારે કે આપણે સ્કૂલે જવાનો ટાઈમિંગ થઈ ગયો હોય, સ્કૂલ, ટ્યુશન કે ક્યાંય પણ જવાનો ટાઈમિંગ થઈ ગયો અને મમ્મી કહે કે આટલું ખાવાનું છે, તો આપણે કેવું ફટાફટ ખાઈ લઈએ છીએ, બરાબર. તો આવો આપણને ચોક્કસ દરેક જણે અનુભવ થયો હશે. તમે લીલા જાંફળ જેવી સખત વસ્તુ ખાતા હો એવી કલ્પના કરો. તમે એક ટુકડો કાપી અને મોંમાં મૂકી ગળી જાઓ તો ત્યાં સુધી કેવા પ્રકારનો બદલાવ આવે છે? હવે જે એક વસ્તુ આપણે ખાધી છે અને એને ગળી જઈએ છીએ એમાં આપણે કોઈ જ બદલાવ લાગશે નહીં, બરાબર. પણ જે એ વસ્તુ આપણે જામફળ જેવી વસ્તુ ખાઈશું તો આપણને સ્વાદમાં ઘણો બધો ડિફરન્સ દેખાશે. વિચારો, આપણા મોંમાં લાળ રસ શું કરે છે? હવે આ વિચારવાનું છે કે આપણા મોંમાં જે લાળ રસ છે તે શું કરે છે, એટલે કે શું કરે છે, મતલબ કે તે લાળ રસ આપણા મોંમાં સ્વાદ સાથે, સ્વાદ એટલે કે ખોરાક સાથે ભળવાથી સ્વાદ આપણો કેવો થઈ જાય છે, તેમજ તે આપણા ખોરાક પચાવવામાં શું કામ કરે છે, બધા વિશે જોવાનું છે, બરાબર. જો લાળ રસ ના હોય તો આપણે સ્વાદ અનુભવી શકીએ જ નહીં. ચલો વિચારો અને કહો. તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ, તે પછી ત્યાંથી ક્યાં જાય છે? આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકનો માર્ગ દોરો. તમારા મિત્ર સાથે આપ લે કરો. શું તમારા બધાનું ચિત્ર સરખું છે? હવે અહીંયા એકલી આપણી
एक बॉडी दौरेली छे अने अहींया मो वाटे आपणे शुं करीए छीए खोराक जमीए छीए तेमज आपणो खोराक क्यां जाय छे ए हुं नथी दौरवानी पण तमारे बतावानुं छे। चित्र तमे आना माटे तमारे थोड़ी प्रेक्टिस करवी पड़शे, शरीरना अंगो जोवा पड़शे कि आ जठर आवेलुं छे कि आ नानुं आંતરડું આવેલું છે, બરાબર? એ બધા પાર્ટ જોશો ત્યારે તમને ખબર પડશે એકચ્યુઅલી મારો જે ખોરાક છે તે અહીંયા જાય છે। ચર્ચા કરો, તમને જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે, તમે તે કેવી રીતે સમજાવશો? જ્યારે પણ આપણે ભૂખ લાગે, ઘણાના વ્યક્તિઓના ભૂખ લાગે છે ત્યારે એમના હાવભાવ દરેકના અલગ અલગ હોય છે, બરાબર? ધારો કે સમજી લઈએ કે કોઈને ભૂખ લાગે તો કોઈક રડવા માંડે, કોઈકને ગુસ્સો આવી જાય, બરાબર? આ રીતે બધાને ભૂખ લાગે ત્યારે અલગ અલગ એમના હાવભાવ હોય છે। ઉદાહરણ તરીકે ક્યારેક આપણને મજાકમાં કહીએ છીએ કે તમને એટલી ભૂખ લાગી છે કે બધું ખાઈ જાઓ, તો જ્યારે પણ આપણને ભૂખ લાગે છે ને ત્યારે બધાને આવવો જ અહેસાસ થતો હોય છે કે મારી સામે આટલી બધી વસ્તુ છે, હું બધી જ ખાઈ છું, પણ આપણે બધું ખાઈ શકતા નથી। મને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે? તો તમને ખબર પડતી હશે કે કેવી રીતે ભૂખ લાગી છે। કોઈને પેટમાં બિલાડા બોલતા હોય, કોઈને કંઈક કામ કરવું ના ગમે, બરાબર? તમે બે દિવસ સુધી ન ખાઓ તો શું થાય? આપણે બે દિવસ સુધી ના ખાઈએ તો શું થાય? જો એક દિવસ ઉપવાસ કરીએ છીએ તો બી શું થાય છે? તો આપણા શરીરમાં શું આવી જાય છે? વીકનેસ આવી જાય છે, બરાબર? આપણું શરીર અશક્ત બની જાય છે। તો આવું દરેકને થાય। શું તમે બે દિવસ પાણી પીધા વગર રહી શકો? આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? હા, તો આપણે બે દિવસ પાણી પીધા વગર રહી શકીએ તો ખરા, પણ પરાણે, બરાબર ને? પાણી પીધા વગર આપણે ચાલે નહીં, પણ એ પાણી ક્યાં જાય છે તે તમારે જાણવાનું છે। આપણું પાણી ક્યાં જાય છે? આપણો લગભગ તો એ અન્નનળીમાં, અન્નનળીથી એ ખોરાક સાથે ભળે છે અને પચાવવામાં મદદરૂપ થાય છે, તેમજ તે પેશાબ વાટે બહાર નીકળે છે। મને ભૂખ લાગે છે ત્યારે માથું દુખે છે, બરાબર? જ્યારે પણ ભૂખ લાગતી હોય છે ત્યારે બધાને, મેં કહ્યું ને, બધાને અલગ અલગ હોય છે। તો કોઈને માથું દુખે, કોઈને ભૂખ લાગે ત્યારે ગુસ્સો આવે, બરાબર? કોઈને ભૂખ લાગે ત્યારે રડવા લાગે, અને અહીંયા શું કરે છે કે મારી બેન ભૂખ લાગે છે ત્યારે રડવા લાગે છે। નાના બાળકનું આમ પણ એવું જ હોય છે કે જ્યારે પણ એને ભૂખ લાગે ત્યારે તે રડવા લાગશે, અને જે રડશે નહીં તો તેની માતા એને ખવડાવશે જ નહીં, બરાબર ને? અહીંયા કહે છે કે મને જ્યારે ભૂખ લાગે છે ત્યારે હું થાકી જાઉં છું, બરાબર ને? હવે છે સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવી, હવે આ ટોપિક પર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, બરાબર? અસ્તુ, જય સ્વામિનારાયણ।